એમએલએના એક્સરે રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું વાડી અને સયાજીગંજ વિસ્તારની. વડોદરા એ સંસ્કારી નગરી છે. ગાયકવાડનો ઇતિહાસ અને વિકસતા ગુજરાતની ઝાંખી પણ અહીં જોવા મળે છે. તો સાથે જ વડોદરાવાસીઓના પ્રશ્નો પણ કંઈ ઓછા નથી. ચાલો જાણવા માટે જઈએ વડોદરા. ચૂંટણી પહેલાનું રાજકારણ ગરમાઈ ગયું છે અને આ રાજકીય ગલિયારીઓમાં ફરી વળેલા ગરમાવાએ રાજનીતિના ચક્રને વેગ આપી દીધો છે. વિકસતા ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અનેક પડકારો અને અનેક રાજકીય સમીકરણો સતત બદલાતા અને ઉભા દરેકને વિકાસ પથ દેખાડ્યો અને તેના થકી તમામ જિલ્લા અને શહેરોનો વિકાસ થશે તેવા વચનો અને વાયદાઓ આપ્યા અને તે જ વચનો અને વાયદાઓ પર ભરોસો રાખી ગુજરાતની જનતાનો જનાધાર ભાજપને બહુમતીથી મળ્યો. જોકે કેટલીક સીટો પર પંચાયત પોતાની પકડ મજબૂત બનાવી, પરંતુ મોટા ભાગે વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો ભાજપમાંથી ઉભા રહ્યા તેઓ ધારાસભ્યની સીટ પર બિરાજવામાં સફળ રહ્યા અને પ્રજાને આપેલા વચનોને પૂરા કરવાનો સમય તેમનો શરૂ થયો. પરંતુ 5 વર્ષ પૂરા થતા હવે આગામી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે, ત્યારે સ્થાનિક નાગરિકો પોતાના ધારાસભ્યોએ આપેલા વચનો અને વાયદાઓને પૂરા કરવામાં સફળ થયા છે કે નહીં તેનો હિસાબ કરી રહ્યા છે. તો ક્યાંક સત્તા પક્ષ પર બિરાજેલા ધારાસભ્યો ચૂંટણી આવતા જ ફરી પોતાનો ચહેરો દેખાડવા માટે લોકસંપર્ક સાધવામાં લાગી રહ્યા છે, તો ક્યાંક તેમના કામોથી જ ખુશ જનતા તેમને રિપીટ જોવા માંગી રહી છે. ત્યારે આજે અમે આપને અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં વાત કરીશું 141 અને 142 વિધાનસભા સીટની, વડોદરાના વાડી અને સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારની અને ત્યાંના ધારાસભ્ય મનીષાબેન તથા જીતેન્દ્ર સુખડિયા દ્વારા કરાયેલા કામોનું વિવરણ તમારી સમક્ષ લાવીશું. પરંતુ તેની પહેલા નજર કરીએ 141 વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય મનીષાબેન વકીલના કારકિર્દીના રિપોર્ટ પર. મનીષાબેન રાજીવભાઈ વકીલનો જન્મ 25 માર્ચ 1975 વડોદરામાં થયો હતો. જેઓએ ઇંગ્લિશ લિટરેચરમાં એમ બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેઓ વ્યવસાયે બ્રાઇટ ડે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે કાર્યભાર સંભાળે છે. તો તેઓનો મત વિસ્તાર વડોદરા શહેર કે જે વાડી વિસ્તાર તરીકે પણ ઓળખાય છે, જ્યારે તેમનો પક્ષ ભાજપ છે. છેલ્લી 3 ટર્મથી ભાજપના દબદબાવાળી વડોદરાના વાડી વિસ્તારની સીટ પર કેસરીઓ લહેરાતું જોઈ શકાય છે અને શહેર વાડી વિધાનસભાની બેઠક અનામત બેઠક ગણવામાં આવે છે અને આ બેઠક સર કરવા માટે ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં એક શિક્ષકને ઉમેદવાર તરીકે આગળ કર્યા અને ભાજપનો આ દાવ સફળ પણ રહ્યો. એક શિક્ષક મહિલા અને પહેલી જ વાર ચૂંટણીના જંગમાં ઉતરતા સ્થાનિક પ્રજાએ પણ તેમની પર વિશ્વાસ રાખ્યો. તો બીજી તરફ મોદી લહેરનો સાથ હોવાથી મનીષાબેન વકીલ માટે આ સીટ જીતવી સરળ બની ગઈ. ભાજપના ગઢ સમાન ગણાતી આ બેઠકમાં જૂનો અને વિકાસ પામી રહેલ કારેલી બાગના વિસ્તારનો સમાવેશ થાય છે, ત્યારે આ વિસ્તારમાં વિકાસની સાથોસાથ મતદારોની આશાઓ પર મનીષાબેન ખરા ઉતરી શક્યા છે કે નહીં તે આપણે જાણીશું શહેરવાડી વિસ્તારના મતદારો પાસે. જોઈશું કે પહેલી વાર ધારાસભ્યની સીટ પર બિરાજમાન એવા મનીષાબેન વકીલ પોતાના કાર્યકાળ દરમિયાન મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે કે કેમ. પરંતુ તેની પહેલા આપણે નજર કરીશું 142 વિધાનસભા મત વિસ્તાર સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર રતિલાલ સુખડિયાના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યો પર, જાણીશું તેમની રાજકીય કારકિર્દીને. વડોદરાનો વધુ એક વિસ્તાર ભાજપનો ગઢ બન્યા છે અને તે છે સયાજીગંજ. વર્ષ 1995 થી સયાજીગંજ બેઠકમાં ભાજપને ખૂબે ને ખૂબે મત મળેલા છે અને આ બેઠક પર ભાજપનો દબદબો સતત જોવા મળતો રહ્યો છે. વર્ષ 2002 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને પછડાટ મળ્યો હતો અને ઓછા સમય માટે કોંગ્રેસના ઉમેદવાર દલસુખ પ્રજાપતિ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જોકે ચૂંટણી બાદ કરતા ભાજપ આ બેઠક પર કબજો જમાવતું આવ્યું છે. જોકે એવું પણ મનાય છે કે કોંગ્રેસના ફિક્સ 45 થી 52 હજાર જેટલા મતદારો છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સયાજીગંજમાં ત્રિપાક્ષીય જંગ ખેલાવાની શક્યતાઓ વધી ગઈ છે. સયાજીગંજના ધારાસભ્યની કારકિર્દીનો રિપોર્ટ જોઈએ તે પહેલા સયાજીગંજના ભૂતકાળ પર નજર કરીએ કે જ્યાં રાજકારણમાં સર્જાયેલા દાવપેચે સયાજીગંજમાં કેવા દ્રશ્યો સર્જ્યા. વાત ગોત્રી કાંડ બાદની છે કે તે સમયે ભાજપમાંથી હાંકી કઢાયેલા રાજેશ આયરે RSPમાંથી ચૂંટણી લડવાના છે અને રાજ્યમાં સૌથી પહેલા જો કોઈ ઉમેદવાર જાહેર કરાયા હોય તો તે રાજેશ આયરે હતા. અને ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં RSPના ચૂંટણી ચિહ્ન પર વોર્ડ નંબર 9માંથી રાજેશ આયરે પેનલ જીતી લાવ્યા હતા અને આ વખતે પણ તેઓ ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાના છે, જેને લઈને સયાજીગંજમાં ફરી ત્રિપાક્ષીય જંગ ખેલાશે. વર્ષ 1990માં જનતા દળમાંથી જશપાલસિંહ ચૂંટણી લડ્યા હતા અને તે સમયે ત્રીજો મોરચો જીતી ગયો હતો.
જ્યારે વર્ષ 2002માં જે પેટા ચૂંટણી યોજાઈ તે સમયે પણ ત્રિપાક્ષીઓ જંગ થયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ત્યારે આ વખતની ચૂંટણી કાંટાની ચક્કરની સાથે સાથે પ્રતિષ્ઠાનો જંગ પણ બની રહ્યો છે. કારણ કે આ સીટ પરથી સતત 4 ટર્મથી જીતતા આવતા ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયા અને રાજેશ આયરે વચ્ચે રસાકસી સર્જાશે તે નક્કી છે. ત્યારે સયાજીગંજના ધારાસભ્યની કારકિર્દી પર નજર કરીએ તો જીતેન્દ્ર રતિલાલ સુખડિયાનો જન્મ 5 જાન્યુઆરી 1946 રોજ વડોદરામાં થયો હતો. જેઓએ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેઓ સામાજિક સેવા અને રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓનો મત વિસ્તાર સયાજીગંજ અને પક્ષ ભાજપ છે. જીતેન્દ્ર સુખડિયાએ છેલ્લી 2 ટર્મથી સયાજીગંજના ધારાસભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો છે અને તેઓ પ્રવાસન રાજ્યમંત્રી અને એનઆરજી પ્રભાગ, ફૂડ નાગરિક પુરવઠા અને કન્ઝ્યુમર્સ અફેર્સનો પણ હોદ્દો સંભાળી ચૂક્યા છે. તો તેઓ વડોદરા શહેરમાં ભાજપ પાર્ટીમાં ભૂતપૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ પદે પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વિધાનસભાની વર્ષ 2012ની ચૂંટણીની જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર જીતુ સુખડિયાને 1,07,358 મતો મળ્યા હતા અને કોંગ્રેસના હારેલા ઉમેદવાર કિરીટ જોશીને 49,121 મતો મળ્યા હતા. એટલે કે સયાજીગંજની આ પ્રતિષ્ઠાભરી બેઠક પર જીતુ સુખડિયાનો 58,237 મતોથી વિજય થયો હતો. જોકે હાર પછી કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા અને ગત ચૂંટણીમાં સામસામે ચૂંટણી જંગે ચડેલા કિરીટ જોશી અને જીતુ સુખડિયા હાલ એક જ પક્ષમાં જોડીદાર થઈ ગયા છે. વડોદરાના વાડી તરીકે જાણીતી વિધાનસભા બેઠક અને સયાજીગંજની બેઠક પર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે અને અહીંના નાગરિકોએ ભાજપના વિકાસ પદ પર વિશ્વાસ રાખી તેમના ઉભા રાખેલા ઉમેદવારોને ધારાસભ્ય તરીકે નિમ્યા અને બંને ધારાસભ્યોમાં વાડી શહેર મતવિસ્તારમાં પહેલીવાર ધારાસભ્ય બનેલા મનીષાબેન છે. બીજી તરફ છેલ્લી બેઠકથી ચૂંટાતા ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા છે, કે જેઓની કારકિર્દી તો સારી બોલી રહી છે, પરંતુ પહેલીવાર ધારાસભ્ય બનેલા મનીષાબેન અને અનુભવી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા પ્રત્યે તેમના મતવિસ્તારના લોકો શું વિચારી રહ્યા છે, ભાજપના વિકાસ રથને બંને ધારાસભ્યો આગળ ખેંચી ગયા છે કે કેમ તે જાણીશું વાડી અને સયાજીગંજ મતવિસ્તારના મતદારો થકી અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં. પહેલી જ વખત ચૂંટણી લડનારા વાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન પટેલે જીત તો હાંસલ કરી, પરંતુ 5 વર્ષમાં કેટલા કામો થયા, શું પ્રજાની પરીક્ષામાં તેઓ ખરા ઉતર્યા છે કે નહીં, જાણવા માટે જઈશું વાડી નાનકડા બ્રેક બાદ. વકીલ, વ્યવસાય શિક્ષક અને હવે તો ઉત્તમ રાજકારણી પણ કહી શકાય, આવું એક નામ એટલે મનીષાબેન વકીલ, વાડીના ધારાસભ્ય. શું ભાજપનો વિકાસ રથ તેઓએ આગળ વધાર્યો છે કે પછી આ વિકાસ રથને લાગી ગઈ છે બ્રેક? જાણવા માટે જઈશું વાડી વિસ્તારમાં અને લોકોની પાસેથી મેળવીશું તેમના પ્રતિભાવો. પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી અને વિજેતા બનેલા વડોદરાના વાડી વિસ્તારમાં મનીષાબેન વકીલ, કે જેઓને મોદી લહેરનો પણ ફાયદો મળ્યો. જોકે આ બેઠક પર છેલ્લી 3 ટર્મથી ભાજપનો દબદબો જોવા મળતો રહ્યો છે અને સ્થાનિક નાગરિકોએ પણ ગત ચૂંટણીમાં ભાજપ પર વિશ્વાસ રાખી તેમના તરફથી ઉભા રહેલા ઉમેદવાર મનીષાબેન વકીલને પોતાના નેતા ચૂંટ્યા અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમને મોકલ્યા વિધાનસભામાં. પરંતુ શું મનીષાબેન પોતાના સ્થાનિક મતક્ષેત્રમાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સફળ રહ્યા છે એ તો જાણીશું મતદારો પાસેથી. પરંતુ અહીંની સમસ્યાઓની જો વાત કરીએ તો ભાજપના ગઢ સમાન ગણાતી આ બેઠક પર પીવાના પાણીના પ્રેશર, ડ્રેનેજ, રસ્તા અને ટ્રાફિક સમસ્યાઓ તો ઊભી જ છે. સાથે જ આ બેઠક વિસ્તારમાં ગરીબી રેખા નીચે રહેતા મતદારો સહિત મધ્યમ વર્ગનું પણ ખાસું એવું વર્ચસ્વ છે. ખાસ કરીને અહીં મોંઘવારી સહિત શિક્ષણનું વેપારીકરણ, રોજગારી પણ મુખ્ય પ્રશ્નો જોવા મળી રહ્યા છે. પાટીદારો અને મુસ્લિમ મતદારો આ બેઠક પર દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. તો જોઈએ મનીષાબેન વકીલના મત વિસ્તારમાં વિસ્તાર વિકાસના કાર્યો વિશે સ્થાનિક પ્રજાનું શું કહેવું છે. સ્થાનિક પ્રજા રોડ સારો જોઈએ, લાઈટો ડેનિશ જોઈએ ભાઈ, ને ગરીબોને ધંધા રોજી કરવા દે. આ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી, એટલે મહેરબાની કરીને કોઈ ભગવાન કરે કોઈ સારો માણસ આવે. કે કોઈ દિવસ આયા નથી અમારે મુલાકાતે, ને એમને પણ એમને જોયા પણ નથી, હવે કોઈ કામ પણ કર્યું નથી. એ 2,32,676 મતદારોની વસ્તી ધરાવતા શહેરવાડી વિસ્તારમાં ગત ચૂંટણીમાં મનીષાબેનને છેલ્લી ઘડીએ ભાજપે ટિકિટ ફાળવી હતી. કદાચ એવું પણ કહી શકાય કે બગાસું ખાતા પતાસું મળી ગયું.
તે સમયે વડોદરાના મેયર જ્યોતિ પંડ્યા હતા અને ત્યારે તેમનો અભિપ્રાય માંગવામાં આવતા જ્યોતિબેને મનીષાબેનની ભલામણ કરતા આનંદીબેન પટેલ દ્વારા મનીષાબેનને ટિકિટ ફાળવવામાં આવી હતી. એક શિક્ષક તરીકે સક્રિય રહેનારા મનીષાબેનનો પહેલો કદમ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પડ્યો અને શહેરવાડી વિસ્તારમાંથી તેઓ ચૂંટાઈ આવ્યા. ત્યારે પોતાના કાર્યકાળ દરમિયાન શહેરવાડી વિસ્તારમાં તેઓએ પોતાને મળતી ગ્રાન્ટમાંથી કરેલા વિકાસ કાર્યો પર નજર કરીએ તો વર્ષ 2013-14માં 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી, તેમાંથી વિસ્તાર વિકાસના 27 કામો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો વર્ષ 2014-15માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, તે રકમમાંથી 99 વિકાસલક્ષી કાર્યો કરાયા છે. જ્યારે વર્ષ 2015-16માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, તે રકમ પાણી રસ્તા સહિતના 52 કામોમાં વપરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વર્ષ 2016-17માં મળેલી 1 કરોડની ગ્રાન્ટમાંથી 3,36,000ની રકમમાંથી રસ્તા, આરોગ્ય અને સ્થાનિક વિકાસના 49 કામો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તો વર્ષ 2017-18 માટે 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જેમાંથી 70 લાખની રકમમાંથી પાણી, રસ્તા, સ્થાનિક વિકાસના 39 કાર્યો કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આમ વિસ્તાર વિકાસના કાર્યોમાં મનીષાબેને પોતાની ગ્રાન્ટ વાપરી હોવાનું સરકારી ચોપડે જાણવા મળી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં મુખ્ય સમસ્યાઓમાં પીવાનું પાણી, ડ્રેનેજ, ટ્રાફિક સમસ્યા, જાહેર રસ્તા પર રખડતા ઢોરોનો ઉપદ્રવ વધુ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ત્યારે જોઈએ મનીષાબેન વકીલે કરેલા કામોના પ્રતિભાવો મતદારો કેવા આપી રહ્યા છે અમારા MLA ના એક્સરે રિપોર્ટમાં. પાએ ગયા હતા અમારી સમસ્યા લઈને. આજે 5 વર્ષ પૂરા થવાયા, જો કે અમારી કોઈ સમસ્યાનું સમાધાન થયું નથી. એના કારણે અમે નહીં ચાહતા કે એવો ધારાસભ્ય અમને મળે. એના કારણે બીજી એક માર્ક્સ રજૂઆત કરી હતી પાણી માટે, પણ પાણી માટે કંઈ એ આવ્યું નથી અમારે હજી સુધી. સોલ્યુશન અને આમંત્રણ પણ આપેલું છે, પણ એનું માટે પણ કંઈ રિસ્પોન્સ નથી. તો 10 માર્કોમાંથી અમે 1 માર્ક આપવા માંગીશું, કારણ કે કોઈ દિવસે મોડું બતાવવા નથી આવ્યા. તો અમે શું કરીએ એના વિશે પણ કશું કહેવું જોઈએ, પણ એમને કદમ ઉઠાવવું જોઈએ, પણ એ કદમ ઉઠાવતા નથી. તો અમને તો કદમ ઉઠાવવું પડે ને, આમ માણસને તો કદમ ઉઠાવવું જ પડે. અમારે એરિયા કે ભી બહુ વિકાસ હુઆ હૈ, રોડ નહીં થા રોડ બન ગયા, RCC રોડ હુઆ, ઓર રાત્રિ બજાર ખુલા અપના યહાં પે, ઓર પુલિસ ચોકી ભી આઈ. ઇનકે આને સે 5 સાલ મેં કાફી અચ્છા કામ હુઆ, લેકિન થોડા સા ઇનકો અપના વો બઢાના પડેગા, મતલબ પબ્લિક એરિયા પબ્લિકેશન બઢાના પડેગા, કે સંપર્ક મેં કમ રહે લેકિન સંપર્ક મેં જ્યાદા રહે તો વો જ્યાદા અચ્છા રહેગા. નેક્સ્ટ ઇલેક્શન મેં વહી આવે, મેરા તો કહેના યહી હૈ. 10 મેં સે 8 તો ઇનકો ઓપ્શન તો મિલેગા હી મિલેગા ઉનકો. અમારા માટે પથ્થરો, પાણીની સુવિધા અને રાશન કાર્ડની સુવિધા, ગટર લાઇનની અને ઘર પણ એમણે એના કરવાની આપી છે. એટલે અમે તો 10 માંથી 8 માર્ક આપીશું. ઓછા કામ થતા પણ જ્યારનો દત્તક વળ લીધો ત્યારનો અહીંયા આગળ અત્યારે એટલો સરસ વિકાસ જોવા મળે છે. એ રીતે કે સોસાયટી નગરોની અંદર જે સામાન્યમાં સામાન્ય તકલીફો સુધી પણ પહોંચવાનો એમણે બહુ નમ્ર અને સરસ પ્રયાસ પણ કરેલો છે. કે જે આજથી 4-5 વર્ષ પહેલાં જે થતું હતું કામ, આપણે હાઈવેથી જે અંદર પાણી વાણી જે કંઈ આવતા હતા અને એને જે મેઇન ડ્રેનેજ નાખી છે, અને એનાથી આ વર્ષે ઘણી બધી રાહત થઈ. થોડી તકલીફ તો પડી છે, પણ છતાં બી એટલી બધી રાહત થઈ કે જેના કારણે જે બહારથી પાણી આવતું હતું એ બી બંધ થઈ ગયું છે. અને આ એરિયા ડેવલપ કરવામાં એમનો એટલો બધો સિંહ ફાળો છે કે જેમને ક્યારેય ભૂલાય નહીં. દસમાંથી 9 તો માર્ક્સ આપવા જ પડે. મનીષાબેન દ્વારા પોતાના મત વિસ્તારમાં કરાયેલા કાર્યો તો સારા બોલી રહ્યા છે, પરંતુ કેટલાક મતદારોમાં તેમના દ્વારા ન કરાયેલા કાર્યોને લઈને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મોદી લહેરનો સાથ મેળવીને પ્રથમવાર ધારાસભ્ય બનેલા મનીષાબેનને ફરી પાર્ટી રિપીટ કરે છે કે પછી પ્રજાના મિજાજને પારખીને નવો ચહેરો ઉભો રાખશે એ તો સમય જ કહેશે. સયાજીગંજમાં કેવો ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચાર અને કોણ જીત માટે છે દાવેદાર, જાણવા માટે જઈશું નાનકડા બ્રેક બાદ. જો વાત કરીએ તો અહીંની 5 બેઠકો ગઈ વખતની ચૂંટણીમાં ભાજપને ફાળે ગઈ હતી. વાત કરીશું સયાજીગંજ વિસ્તારની. જીતેન્દ્ર સુખડિયા અહીંના ધારાસભ્ય છે.
વિસ્તારમાં કામો તો થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ પ્રાથમિક સુવિધાઓના નામે લોકોના પોકાર સામે આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતની ચૂંટણીમાં ફરીથી એક વખત જીતેન્દ્રભાઈને ટિકિટ મળે છે અને ટિકિટ મળતાની સાથે જ તેઓ જીત હાંસલ કરે છે કે કેમ. છેલ્લા 22 વર્ષથી સયાજીગંજની બેઠક પર ભાજપનું શાસન છે અને સયાજીગંજની જનતા પણ ભાજપ પક્ષ પર ભારોભાર વિશ્વાસ રાખીને તેમના ઉભા રાખેલા ઉમેદવારને ચૂંટતી આવી છે. ત્યારે ગત ચૂંટણીમાં બીજી વાર ઉભા રહેલા જીતેન્દ્ર સુખડિયા ધારાસભ્ય બન્યા. વર્ષ 2007 થી સયાજીગંજની સીટ પર ધારાસભ્ય પદનું સુકાન સંભાળનારા જીતેન્દ્ર સુખડિયાએ વર્ષ 2007માં 30,54,000 રૂપિયાની મિલકત જાહેર કરી હતી, જે વર્ષ 2012માં 1,01,00,000ની થઈ ગઈ. ત્યારે સામાજિક કાર્યો કરનારા જીતેન્દ્રભાઈની મિલકતમાં વર્ષ 2007 થી 2012ના ગાળામાં 71,00,000નો વધારો નોંધાયો હતો. છેલ્લા 22 વર્ષથી એકહતું શાસન કરનારા ભાજપે વિકાસના દાવાની સાથોસાથ સયાજીગંજમાં ગોરવા તળાવ, ગોત્રી તળાવ, સ્મશાન સહિતના વિકાસના કામો થયા હોવાનું જણાવ્યું હતું. તો સામે પક્ષે કોંગ્રેસે પણ વધતી જતી વસ્તી સામે વિકાસના દાવાને પોકળ બનાવ્યો છે. જાણવા મળ્યા મુજબ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા દ્વારા રોડ, રસ્તા, બ્યુટિફિકેશન સહિતના કામો કરાયા છે, પરંતુ સામે છેડે ડહોળા પાણીની સમસ્યા, ઉભરાતી ગટરો, વરસાદના ભરાઈ રહેતા પાણી, ટ્રાફિકનું વધતું જતું ભારણ અને રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રસ્ત હોવાનું પણ સ્થાનિક મતદારો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં જીતેન્દ્ર સુખડિયાએ 1,07,358 મતોથી જીત હાંસલ કરી, જ્યારે કોંગ્રેસના કિરીટ જોશીને 49,121 મતો મળ્યા હતા. ત્યારે ચૂંટણી સમયે જીતેન્દ્ર સુખડિયાએ પોતાના મતદારોને આપ્યા હતા આ ચૂંટણી વચનો. વિસ્તારમાં આધુનિક સુવિધા પૂરી પાડવી, શહેર વિસ્તારમાં ડ્રેનેજ સુવિધા વિસ્તારવી, પાણીની સુવિધા ઉભી કરવી, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી કરવી. જીતેન્દ્ર સુખડિયાએ આપેલા ચૂંટણી વચનો કેટલે અંશે પૂરા થયા તે જાણીએ જનતા પાસેથી. હવે એમણે પાવર બ્લોક, રોડ, રસ્તા, પાણીની ગટરની વ્યવસ્થા, બીજી વ્યવસ્થા સારી કરેલી છે. હવે બીજી વખત સારી રીતે ચૂંટાશે એવી અમને માન્યતા છે. એ ચૂંટાઈને આવે એના પછી જે અત્યાર સુધી એમને જે કામ કર્યા છે એના સિવાયના જે હજુ ડેવલપિંગ આપણા જોવા જઈએ તો વડોદરા સિટીની અંદર ડેવલપિંગ હજુ ઘણું કરવા જેવું છે. સયાજીગંજમાં ઘણું બધું ડેવલપિંગની જરૂર છે. એ દરેક ડેવલપિંગની અંદર એ પોતાનો વિકાસનો ભાટ ભગવે હું ઈચ્છું છું. વિકાસલક્ષી કાર્યોને લઈને પ્રજામાં જીતેન્દ્રભાઈ પ્રત્યે વિવિધ મતો જાણવા મળી રહ્યા છે. જોકે વર્ષ 2007માં નરેન્દ્ર મોદીની સરકારમાં પુરવઠા અને પ્રવાસન રાજ્યમંત્રી રહી ચૂકેલા જીતેન્દ્ર સુખડિયા પ્રત્યે વિકાસના કાર્યોને લઈને જનતાની અપેક્ષાઓ વધુ હોય છે, તો બીજી તરફ જીતેન્દ્રભાઈએ પણ પોતાને મળતી ગ્રાન્ટમાંથી કેટલા વિકાસના કાર્યો કર્યા તેની પર નજર કરીએ તો વર્ષ 2013-14માં 1 કરોડની ગ્રાન્ટ મળી, જેમાંથી પાણી, રસ્તા, સ્થાનિક વિકાસ તથા વનીકરણ અને આરોગ્ય સહિતના 70 લાખથી વધુના કાર્યો કરાયા હોવાનું જાણવા મળ્યું છે. તો વર્ષ 2014-15માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જે તમામ વિકાસલક્ષી કાર્યોમાં વપરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વર્ષ 2015-16માં મળેલી 1 કરોડની ગ્રાન્ટમાંથી 60 લાખથી વધુના વિસ્તાર વિકાસના કાર્યો કરાયા હોવાનું, તો વર્ષ 2016-17માં ફાળવાયેલી 1 કરોડની ગ્રાન્ટમાંથી 85 લાખથી વધુના વિકાસ કાર્યો કરાયા હોવાનું સરકારી ચોપડે જાણવા મળ્યું છે. આમ જીતેન્દ્ર સુખડિયાએ પોતાને મળતી ગ્રાન્ટમાંથી અનેક વિકાસના કાર્યો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તો સામે સયાજીગંજમાં ઉભી થયેલી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત રખડતા ઢોરોના પ્રશ્નો હજુ પણ વણ ઉકેલ્યા હોવાનું સ્થાનિક મતદારોનું કહેવું છે. ત્યારે જીતેન્દ્ર સુખડિયાએ પોતાના મત વિસ્તારમાં કરેલા વિકાસના કાર્યોને લઈને મતદારોનો શું મિજાજ છે તે જાણીએ અમારા એમએલએના એક્સેલ રિપોર્ટમાં. સારું ને બહુ જ આગળ પડીને બધી જ શાખાઓમાં કામ કરી રહ્યા છે. રસ્તાઓથી માંડી ગટરોથી માંડીને બધી સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે અને લોકોને કોઈ તકલીફ પડી નથી રહી. સો તેમને રિપીટ કરવા જોઈએ તેમને 10માંથી 10. ઇલેક્શન ટાણે જીતુભાઈ સુખડિયા દેખાય છે. જે વિકાસ થવો જોઈએ એ આપણા એરિયામાં કોઈ વિકાસ થયો નથી. 10માંથી 2 માર્ક આપું જીતુભાઈ નો. રોડના બધા પેચવર્ક કર્યા છે ને અહીં ઘણી બધું સારું ડેવલપમેન્ટ કર્યું છે અને આગળ જે અકોટા અને આપણે સોરી સયાજીગંજના પાછળના વિસ્તારમાં એમને બધું પાણીની જે બધી હતી એ વ્યવસ્થા બધી એમને બધી દૂર કરી છે અને લોકોને પાણી મળે છે બધું. એમાં 10માંથી એમને 8 માર્ક મળશે એમને. અને જાણે વોટિંગ આવે ત્યાં વોટ લેવા આવે છે એ સિવાય અમે એને જોતાય નહીં. અમારા વિસ્તારમાં કશું કામ કર્યું નથી એને.
ખાલી વોટિંગના દિવસે વોટ આપજો બેન. અમે કહીએ કે ભાઈ અમારે આટલું કામ કરવાનું કાઢું તો સાંભળતો નહીં, અને કે બેન થશે થશે કરીને આવતા જ નથી. ઝીરો બેલેન્સ ભાઈ, ઝીરો ચાલવાનું, કશું જ અમે વોટ આપીશું નહીં. સહેજીગંજમાં આવેલી કેટલીક કંપનીઓ બંધ થઈ જતા રોજગારીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે, જેના કારણે લારી ગલ્લા અને ઓટો રિક્ષા ચલાવનારા લોકોની સંખ્યા આ વિસ્તારમાં વધુ જોવા મળી રહી છે. ત્યારે એક તરફ ધારાસભ્ય દ્વારા વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને મહદઅંશે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે, તો બીજી તરફ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી હાંકી કઢાયેલા રાજેશ આયરે પણ ચૂંટણીની રેસમાં ઉભા રહ્યા છે. ત્યારે ભાજપને કોંગ્રેસથી નહીં પરંતુ RSPથી ખતરો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો સહેજીગંજમાં જોવા મળતા ત્રિપાખિયા જંગમાં પ્રજા કોની પડખે રહેશે તે જોવું રહ્યું. ફરીદ ખાન સાથે બ્યુરો રિપોર્ટ, ઇટીવી ન્યૂઝ, વડોદરા. 5 વર્ષે બદલાતા સત્તાના સમીકરણો આ વખતે કોની તરફ ઝૂકી રહ્યા છે જોઈશું જ્યારે રિઝલ્ટ આવશે. આજના એપિસોડમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.